ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે વાત કરીશું લેક્ચર 6. તો લેક્ચર 6 ની અંદર આપણે જોઈશું કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ આવે. અપરિષ્કૃત ધાતુ એટલે કે રગડા સ્વરૂપે ધાતુ, બરાબર? જે પીગળિત માટી હોય છે, બરાબર, એ માટી જેવી જે ધાતુ હોય છે એની વાત છે અપરિષ્કૃત ધાતુ. એમાં બે પ્રકાર છે. પહેલું છે કે ઓક્સાઇડમાં પરિવર્તન અને બીજું છે ઓક્સાઇડ ધાતુમાં રિડક્શન, બરાબર? તો અહીંયા પહેલું છે કે ઓક્સાઇડમાં પરિવર્તનના બે પ્રકાર છે. પહેલું છે કેલ્સિનેશન અથવા નિસ્તાપન અને બીજું છે ગુંજન, બરાબર? કેલ્સિનેશન છે એનો મતલબ શું થશે? તો કેલ્સિનેશનનો મતલબ એવો થાય છે કે કાર્બોનેટયુક્ત કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં ગરમ કરવાથી કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં પરિવર્તન પામે છે, તેને આપણે કેલ્સિનેશન અથવા તો નિસ્તાપન તરીકે ઓળખીએ છીએ. તો હવે અહીં આપણે એક્ઝામ્પલ લઈએ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા આ જે એક્ઝામ્પલ છે એ JEE માં પૂછાયું છે. અપવાદ એક્ઝામ્પલ છે Fe2O3 × XH2O. આને તમે હવાની ગેરહાજરીમાં ગરમ કરશો તો આમાંથી આપણને મળશે Fe2O3 + XH2O, બરાબર? હવે આ જે એક્ઝામ્પલ છે એ અપવાદ એક્ઝામ્પલ છે. જનરલી આપણે કાર્બોનેટયુક્ત કાચી ધાતુનું એક્ઝામ્પલ લેવાનું છે. તો Fe માં જોઈએ આપણે તો FeCO3, બરાબર, સિડેરાઇટ જે કાચી ધાતુ છે કાર્બોનેટયુક્ત, તો આનું તમે હવાને ગેરહાજરીમાં રિએક્શન કરશો તો કાર્બોનેટમાંથી બનશે FeO અને CO3 જે છે એમાંથી રૂપાંતર થશે CO2 ગેસ, બરાબર? તો આ રીતે આપણને સિડેરાઇટમાંથી મળશે FeO, બરાબર, આયર્નનો ઓક્સાઇડ. એના પછી છે ZnCO3, એટલે કે ઝિંક જે છે એની કાચી ધાતુ છે કેલેમાઇન, તો એમાંથી આપણને અહીંયા મળશે ZnO + CO2 ગેસ, બરાબર? સેમ ડોલોમાઇટ જે છે MgCO3 × CaCO3, એને નામ છે એનું ડોલોમાઇટ, બરાબર? તો આને તમે હવાની ગેરહાજરીમાં ગરમ કરશો તો ડોલોમાઇટ માંથી જે CO3 છે CO3 રિમૂવ થશે અને અહીંયા તમને MgCO3 માંથી મળશે MgO + આમાંથી મળશે CaO અને બંનેમાંથી CO2 ગેસ, બરાબર? તો આ રીતે આપણને જે કાર્બોનેટયુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડમાં પરિવર્તન પામવાની પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ કેલ્સિનેશન અથવા તો નિસ્તાપન, બરાબર? 2 માર્ક્સનો અહીંયા પ્રશ્ન પૂછાય છે કે કેલ્સિનેશન એટલે શું, એક્ઝામ્પલ આપી સમજાવો. તો વ્યાખ્યા આપવાની અને એના 4 એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ આપવાના, બરાબર? એના પછી છે કે પરાવર્તન ભઠ્ઠી. હવે પરાવર્તન ભઠ્ઠી શું છે? તો કે પરાવર્તન ભઠ્ઠી જે છે એ કોપરની કાચી ધાતુ જે છે એટલે કે કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એનું અલગીકરણ કરવા માટે આપણે પરાવર્તન ભઠ્ઠીનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા 1 માર્ક્સ MCQ છે, ખાસ ધ્યાન રાખવાનું કે પરાવર્તન ભઠ્ઠીનો ઉપયોગ ક્યારે થશે, તો કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું અલગીકરણ કરવા માટે પરાવર્તન ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે સ્લેગ અથવા તો ધાતુમાં, તો કે આયર્નની જે કાચી ધાતુ છે, બરાબર, Fe2O3 એટલે કે હિમેટાઇટની તમે રિએક્શન કરશો તો હિમેટાઇટમાંથી આપણને મળે છે FeO, એટલે FeO જે છે એનું તમે SiO2 એટલે કે રેતી સાથે રિએક્શન કરશો તો અહીંયા તમને મળશે FeSiO3, જેને આપણે કહીએ છીએ સ્લેગ અથવા તો ધાતુમાં. અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે સ્લેગ અથવા ધાતુમલનું સૂત્ર જણાવો. તો FeSiO3 એ સ્લેગ અથવા તો ધાતુમલનું સૂત્ર છે. એના પછી છે મેટે. તો મેટે એ શું છે? 1 માર્ક્સ મોસ્ટ એમ્પ્ટી MCQ છે, બોર્ડ લેવલે પૂછાય છે અહીંયા. તો મેટે જે છે એ FeS + Cu2S આનું મિશ્રણ છે, એટલે કે FeS જે છે અને Cu2S છે એનું મિશ્રણ જે છે એ કહેવાય છે મેટે, બરાબર? અહીંયાથી બીજો 1 માર્ક્સ MCQ પૂછાય છે કે મેટેના મિશ્રણમાં રહેલી મુખ્ય ધાતુના ઓક્સિડેશન આંક શું હોય છે. તો અહીંયા Fe જે છે તો
તો એફિન ઓક્સિડેશન આ પ્લસ 2 થશે અને અહીંયા કોપર જે છે એનો ઓક્સિડેશન આ પ્લસ 1 થશે બરાબર અહીંયા સલ્ફર નો માઈનસ 2 છે એટલે 2x is equal to 2x plus 2 is equal to 0 તો x is equal to 1 તો અહીંયા આને કેવું હોય તો કહેવાશે ક્યુબ રિંગ પ્લસ 2 હોય તો અને ક્યુબ પ્લસ ઓછું હોય તો આને કહેવાશે ક્યુબ પ્લસ સલ્ફાઇડ અને આને કહેવાશે ફેરસ સલ્ફાઇડ બરાબર તો મેટે જે છે એ Fe અને Cu2S નું મિશ્રણ છે તો આની અંદર આટલી વાત હતી એના પછી છે ભૂંજન તો ભૂંજન એટલે શું તો જેવી રીતે આપણે કેલ્સિનેશન ડેફિનેશન આપે એ જ પ્રમાણે આપણે ભૂંજનની વ્યાખ્યા આપીએ પણ આમાં ડિફરન્સ એટલો છે જેમાં આમાં કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હતી એમ આમાં છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ બરાબર તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને તમે હવાની હાજરીમાં ગરમ કરવાથી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી તમને એનો ઓક્સાઇડ મળે છે એને આપણે કહીએ છીએ ભૂંજન પ્રક્રિયા બરાબર બીજો એને કહેવાશે રોસ્ટિંગ તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ તો S for F અહીંયા પણ 2 માર્ક્સ પર ક્વેશ્ચન પૂછાય છે કે ભૂંજન એટલે શું એક્ઝામ્પલ આપી સમજાવો તો અહીંયા છે PbS + O2 હવે PbS છે એનું નામ છે ગેલિયમ તો PbS ની પ્રક્રિયા તમે ઓક્સિજન સાથે કરશો હવાની હાજરી છે તો આમાંથી તમને મળશે PbO + SO2 બંને બાજુ પ્રક્રિયાને સંતુલિત કરતા અહીંયા લઉં છું 3 બરાબર તો એને આ રીતે 2 2 4 અને 2 તો અહીંયા આપણે આ રીતે લઈશું સંતુલિત માટે બરાબર તો એમાં PbO નો ઓક્સાઇડ હશે એ પ્રમાણે છે ZnS બરાબર ઝિંક બ્રેન અથવા તો સ્પાલિરાઇડ તો એની રિએક્શન તમે કરશો બંનેમાં ફરી સેમ સિમિલર મોલ છે તો અહીંયા તમને મળશે 2 મોલ ZnO + 2 મોલ SO2 ગેસ બરાબર એ જ પ્રમાણે છે બીજો આપણે લેવો હોય તો કે Cu2S + ઓક્સિજન તો આમાંથી તમને મળશે Cu2O + SO2 આને બી બે બાજુ સંતુલિત કરવા અહીંયા બે મૂકીએ છીએ અહીંયા બે અને અહીંયા બરાબર તો 2 2 4 4 કોપર અને 6 ઓક્સિજન તો આ રીતે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને તમે હવાની હાજરીમાં ગરમ કરશો અને સલ્ફાઇડ બાદ તમને શું મળે છે ઓક્સાઇડ હવે અહીંયાથી જે SO2 વાયુ ઉત્પન્ન થાય છે એ SO2 વાયુ જે છે એ SO2 વાયુ જે છે એ બાષ્પ સાથે રિએક્શન કરે અને H2SO4 બનાવવામાં ઉપયોગી બને છે બરાબર તો ભૂંજનમાં આપણે આટલી વસ્તુ જોઈશું એના પછી બીજો પ્રકાર છે એનો કે ઓક્સાઇડ નું ધાતુમાં રિડક્શન હવે ઓક્સાઇડ નું ધાતુમાં રિડક્શન છે એની અંદર કે તમારે કોઈ ચોક્કસ રિડક્શન કરતા પદાર્થ લેવો પડશે બરાબર કોઈ ચોક્કસ રિડક્શન કરતા પદાર્થ જે છે એમાં તમે શું લઈ શકો તો અહીંયા આપણે લઈશું કે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ તો એસ ફોર એક્ઝામ્પલ અહીંયા કે Al2O3 એની પ્રક્રિયા તમે કાર્બન સાથે કરો છો બરાબર તો આમાં ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયા થશે ધેટ મીન્સ કે આમાં એલ્યુમિનિયમમાં પ્લસ 3 ઓક્સિડેશન સ્ટેટ છે અને ઓક્સિડેશન સ્ટેટ છે 0 તો Al2O3 જે છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરશે તો આમાંથી આપણને આવશે એલ્યુમિનિયમ પ્લસ કાર્બન મોનોક્સાઇડ તો રિએક્શનને તમે બે બાજુ બેલેન્સ કરશો તો આ રીતે તો હવે એલ્યુમિનિયમ પ્લસ 3 જે હતું એ અહીંયા બનશે 0 અને આ જે 0 હતું એ બનશે પ્લસ બરાબર તો આમાં શું થયું તો એલ્યુમિનિયમ નું રિડક્શન થશે અને કાર્બન નું ઓક્સિડેશન થશે બરાબર હવે એલ્યુમિનિયમ નું રિડક્શન થાય છે એટલે કે એલ્યુમિનિયમ જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનેશન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે તો એની રિડક્શન પ્રક્રિયા કહેવાશે ઓક્સિડેશન આંકમાં વધારો થશે તો એને કહેવાશે ઓક્સિડેશન પ્રક્રિયા બરાબર એના પછી છે પાયરો ધાતુ કર્મવિધિ તો કે આ જે ધાતુ કર્મવિધિ છે એમાં તમે જે તાપમાનના ફેરફાર સાથેનો અભ્યાસ કરો છો બરાબર જેમ કે તમે કોઈ રિએક્શન કરો છો એની માટે તમે કેટલું તાપમાન બેલેન્સ રાખો છો એની અંદર જો ચેન્જીસ લાવી અને તમે કોઈ સ્ટડી કરો છો તો એને આપણે કહીએ છીએ પાયરો ધાતુ કર્મવિધિ બરાબર તો અહીંયા આ ટોપિક પૂરો થાય છે 1 માર્ક્સ એમસીક્યુ પાયરો ધાતુ કર્મવિધિ એ સેના ઉપર આધાર રાખે છે તો તાપમાન ઉપર બીજા નંબર પર છે કે ભૂંજન એટલે શું ઉદાહરણ આપી સમજાવો એના પછી છે
કેલ્સિનેશન એટલે શું? ઉદાહરણ આપી સમજાવું, બે માર્ક્સ ના ક્વેશ્ચન છે. ફરી એમસીક્યુ, પરાવર્તન ભઠ્ઠી નો ઉપયોગ ક્યારે થાય છે? તો કોપર ની સલ્ફાઇડ યુક્ત કાચ ધાતુ નું જલ્દીકરણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સ્લેગ અને મેટલ. થેન્ક યુ.